Sruyata Thank you.
પેલા રાક્ષસો ને ઋષિઓ ને રાક્ષસો બહુ હેરાન કરતા, બહુ ગમે ત્યાંથી રાક્ષસો આવી જાય અને ઋષિઓના યજ્ઞ ભંગ કરી નાખે. અને એ વખતે ઋષિઓની વારે અસુરોનો સંહાર કરવા માટે હનુમાનજી મહારાજ ત્યાં પ્રગટ થયા. ભૂત પિશાચ, એ ભૂત હોય પિશાચ હોય ગમે તે હોય, દ્વારકાની અંદર આપણું જ્યાં મંદિર છે ત્યાં એક બ્રહ્મ રાક્ષસ હતો. જે પણ એની પાઠશાળા હતી એની અંદર જે પણ જાય, ઘરની અંદર જે પણ જાય તો એને મારી નાખે અને પોતાના મંડળમાં ભેળવી લે. ગોપાળાનંદ સ્વામી આવ્યા, મકાનની અંદર ઉતારો કર્યો, રાત્રે આવ્યો, ભયંકર અવાજો કરવા લાગ્યો. ગોપાળાનંદ સ્વામીએ હાથમાં પાણી લઈ અને છાંટ્યું, સ્વામીની આગળ આવીને બૂમો પાડવા લાગ્યો, મારી રક્ષા કરો, મારી ઉપર કૃપા કરો. ગોપાળાનંદ સ્વામી હનુમાનજી મહારાજને આજ્ઞા કરી, હે હનુમાનજી આનો ઉદ્ધાર કરો. હનુમાનજી મહારાજ એ બ્રહ્મ રાક્ષસ સહિત બધી ભૂતાવળને લઈ અને ગઢપુરમાં મંદિર બનતું હતું ત્યાં લઈ ગયા અને ભૂતાવળને કીધું, તમારે આજથી મંદિર પૂરું ન થાય ત્યાં સુધી અહીંયા સેવા કરવાની છે. ગઢપુર મંદિર ના પાયા ખોદવાનું કામ ભૂતો એ કર્યું છે અને એનો ઉદ્ધાર કર્યો છે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, આપણી નજીક નો આવે, જેના મુખની અંદર હનુમાનજી નું નામ હોય. આસુરી વૃત્તિ જેની અંદર હોય એવો વ્યક્તિ પણ એ હનુમાનજીની નજીક ન જઈ શકે, આપણી નજીક પણ ન આવી શકે. જેની અંદર હનુમંત ભક્તિ છે એની નજીક ભૂત પિશાચ કે આસુરી વૃત્તિના લોકો પણ જઈ શકતા નથી. હનુમાનજી મહારાજ જ્યારે નાના હતા ને ત્યારે એક અસુર
મહામાયાવી ગન રૂપા વાદળોના રૂપમાં રહેતો હોય, વાદળોના રૂપમાં એટલે પૃથ્વી ઉપર કોઈ પણ એને ઋષિ દેખાય, કોઈ નાનું બાળક દેખાય, કોઈ પશુ દેખાય તો એને ધરતી ઉપર આવી પોતાના વાદળની અંદર લપેટીને આકાશમાં લઈ જાય, એનું ભક્ષણ કરી જાય. એક વાર હનુમાનજી મહારાજ એના વાનર મિત્રોની સાથે જ્યારે જંગલની અંદર રમતા હતા, એ વખતે હનુમાનજી મહારાજના મિત્રને આ ઘન રૂપા ઉપાડ્યો તો હનુમાનજી મહારાજ ઘન રૂપાની પાસે છેક આકાશની અંદર ગયા, એના વાદળની અંદર પ્રવેશ કરી બધા મિત્રોને બહાર કાઢ્યા અને ઘન રૂપાને ધરતી ઉપર પછાડી અને એનો વધ કર્યો છે. આસુર વૃત્તિના લોકો પણ એમની આગળ પરાભવ પામે છે, એને હિંમત નથી ચાલતી હનુમાનજી મહારાજની સામે. તો એક દ્રષ્ટિએ વિચાર કરો તો ભૂત પિશાચ નિકટ નહીં આવે. તો ભૂત અને પિશાચમાં તો આપણે સમજી ગયા, પણ તુલસીદાસજી મહારાજ અહીંયા જે કહેવા માંગે છે એનો મર્મ પણ થોડોક જુદો છે. શાસ્ત્રોની અંદર અહંકારથી ભયંકર કોઈ ભૂત નથી અને ક્રોધથી વિનાશક કોઈ પિશાચ નથી. પેલું ત્રણ દેહધારી ભૂત, ત્રણ તત્વધારી ભૂત આપણું બગાડી બગાડીને શું બગાડે છે, કયો વધી વધીને આપણને વળગે, બીજું ન બગાડી શકે. જ્યારે અહંકાર અને ક્રોધ રૂપી જે ભૂત અને પિશાચ છે એ તો એના જીવને ખતમ કરી નાખે છે. તુલસીદાસ લખે છે કે એ અહંકારથી મોટું કોઈ ભૂત નથી અને ક્રોધથી મોટો કોઈ પિશાચ નથી. અહંકાર મેં તીનો ગયે રાજ વૈભવ ઔર વંશ, ન માનો તો દેખ લો રાવણ કૌરવ ઔર કંસ. અહંકાર જેવું કોઈ ભૂત આ દુનિયામાં મોટું નથી. જેને અહંકાર રૂપી ભૂત વળગે છે ને પછી પૂરું થઈ ગયું. ક્રોધ રૂપી પિશાચ જેના મસ્તક ઉપર બેઠો છે પછી એનું કામ પૂરું થઈ ગયું. ઘણાને તપેલા તપેલા જ હોય, એનું તપેલું કોઈ ઠંડુ હોય જ નહીં, જરાક સંશેડો ને ત્યાં તો આ પારો આસમાને પહોંચી જાય. ક્રોધ રૂપી પિશાચ જે નિત્ય પ્રત્યે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, તુલસીદાસજી મહારાજ એવું લખે છે કે એની નજીક કોઈ દિવસ ક્યારે અહંકાર અને ક્રોધ આવી શકતા નથી, ક્યારે નથી આવી શકતા. રાવણની સભામાં હનુમાનજી મહારાજ જ્યારે ગયા ત્યારે રાવણે હનુમાનજી મહારાજનું ભયંકર અપમાન કર્યું. ભયંકર રાવણની અંદર એના શબ્દો બહુ અદભુત વર્ણવ્યા છે. રાવણે હનુમાનજી મહારાજને બહુ ઉશ્કેર્યા છે, બહુ ઉશ્કેર્યા છે, છતાં પણ હનુમાનજી મહારાજ શાંત રહ્યા છે, ઉશ્કેરાયા નથી, ક્રોધિત નથી થયા. એ વખતે હનુમાનજી મહારાજે રાવણના દરબારની અંદર પોતાના સ્વસ્થાનનું દર્શન કરાવ્યું છે કે રાવણ જોઈ લે, તું મને ગમે એટલું ઉશ્કેરવાનો પ્રયત્ન કરીશ પણ મેં ક્રોધ ને અહંકાર ને મેં મારા વશમાં કર્યા છે, હું તારા જેવો અહંકારી નથી. અને ગમે એવી પરિસ્થિતિ સર્જાય સાહેબ, પોતાના સ્વસ્થાનનું ક્યારેય પણ અપમાન ન કરવું, પોતાના સ્વસ્થાનેથી ક્યારે ડગવું નહીં. સ્વસ્થાન એટલે આપણો કયો ધર્મ છે? આપણે અહંકાર ક્રોધ ભગવાનના ભક્તને ન શોભે, આપણને ન શોભે,
આપણે તો વાતે વાતે આ તપેલા તપેલા હોય છે. ગમે એવી પરિસ્થિતિ થાય, ગમે એવી પરિસ્થિતિ થાય, પણ ક્રોધ રૂપી જે ભૂત છે એને હંમેશા દૂર રાખવાનો પ્રયત્ન કરજો સાહેબ, દૂર રાખવાનો પ્રયત્ન કરજો. હનુમાનજી મહારાજ જયારે લંકા ની અંદર પ્રવેશ કરવા જાય છે ને, ત્યારે રામાયણકાર એવું લખ્યું કે મશક રૂપ ધરીને લંકા ની અંદર પ્રવેશ કરવા ગયા એટલે લંકિની નામની એક રાક્ષસી મળી છે જે લંકિની લંકાનું રક્ષણ કરે છે. રાક્ષસી છે, પિશાચ છે, ડાકિની છે, શાકિની છે. એ લંકિની નામની જે રાક્ષસી છે, આ રાવણનો જે તમે લંકાનો ચોકી ફેરો તમે જુઓ ને, તો રાવણના લંકાની અંદર મચ્છર પણ રાવણની રજા વગર પ્રવેશ ન કરી શકે. લો એવો લંકાનો ચોકી ફેરો છે રાવણનો, સામાન્ય નથી. લંકિની દરવાજે ઉભી છે, નામ લંકિની એક નિશચરી. બહુ અદભુત રામાયણની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે. નામ લંકિની નિશચરી, નામ લંકિની એક નિશચરી. સો કહે તલસી મોહિની નરી, સો કહે તલસી મોહિની નરી, નામ સચરી. જાની નહી મરણી ઠોરા, જાની નહી મરજી તમારા, મોરો આહાર જાલ ચોરા, મોરો આહાર જાલ ચોરા. નામ લંકિની નિશ્ચરી એટલે ડાકિની, પિશાચની, ભૂત. એ લંકી, એ લંકિની નામની રાક્ષસી ત્યાં દરવાજે ઉભી છે. અને એ વખતે લંકિની જોયું, મશક રૂપ ધરી અને કોઈ જાય છે વાનર નું બચ્ચું, ઉભર આટલા પકડે, એ ઉભર ક્યાં જાય છે તને ખબર છે? હું દરવાજે કેમ ઉભી છું? હું કોણ છું? હું લંકિની છું, આ લંકાની રક્ષા કરવા વાળી, અને મારી રજા વગર કોઈ ચોર અંદર પ્રવેશ ન કરી શકે, અને ચોરને ખાવું એ મારો ખોરાક છે. મારો ખોરાક ચોર, ચોરને પકડીને ખાવા. હનુમાનજી મહારાજ તરત ધીરે રહી બોલ્યા કે તું ચોરની જો વાત કરતી હોય ને તો મોટો ચોર તો અંદર ભૂતો છે રાવણ, સીતાજીને ઉપાડીને લઈ આવ્યો છે, પેલા એને ખાઈ જાતે. અંકિની કહે, તું કોની સામે વાત કરે છે? તને ખબર છે હું કોણ છું? રાજા રાવણની રક્ષિકા છું, એની રખેવાળો છું. હનુમાનજી મહારાજ કે તું મને જવા દે, મારો ખોટો ટાઈમ બગાડીશ નહીં. પણ તોય લંકિની માની નહીં. હનુમાનજી મહારાજ વિરાટ રૂપ ધારણ કરી એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, લંકિનીના મોઢામાંથી લોહી નીકળી ગયું. મારી નથી એને, મોઢામાંથી લોહી નીકળી ગયું. જેવું મોઢામાંથી લોહી નીકળ્યું એટલે લંકિનીએ તરત બે હાથ જોડ્યા. હે કપિ, હે વાનર શ્રેષ્ઠ, જાઓ, હવે લંકાનો વિનાશ નિશ્ચિત છે. હનુમાનજી મહારાજ કે તું કહે છે લંકાનો વિનાશ નિશ્ચિત છે? હા, જ્યારે બ્રહ્માજી રાવણ કુંભકર્ણ ને વિભીષણને વરદાન આપીને નીકળ્યા છે, અને એ વખતે
હું ત્યાં આવીને બ્રહ્માને મેં પૂછ્યું કે મારે શું કરવાનું છે, ત્યારે બ્રહ્માએ મને એમ કહ્યું કે તું લંકાની રક્ષા કરજે, પણ ક્યાં સુધી, જ્યાં સુધી લંકાનો વિનાશ ન થાય ત્યાં સુધી. પણ લંકાનો વિનાશ ક્યારે થશે? જે દિવસે એક વાનર આવીને તારા મસ્તક ઉપર મુષ્ટિકાનો પ્રહાર કરે અને તારા મોઢામાંથી લોહી નીકળી જાય, તે દી માનજે કે લંકાનો વિનાશ નિશ્ચિત છે. હવે લંકાનો વિનાશ નિશ્ચિત છે, માટે જાઓ કપિલ, હવે તમારી આગળ કોઈ રાક્ષસોનું બળ નહીં ચાલે, તમે સર્વે રાક્ષસોનો સંહાર કરશો. અને લંકિનીને હનુમાનજી મહારાજે વિરક્ત કરી દીધી છે, વિરક્ત, રક્ત વગરની કરી દીધી છે. આ સાધુનો સર્વશ્રેષ્ઠ ગુણ છે સાહેબ, સાધુનો સર્વશ્રેષ્ઠ ગુણ છે. કોઈ પણ વ્યક્તિ એના શરણે આવે ને, એ સાધુ છે ને, એને વિરક્ત કરી નાખે, વિરક્ત કરી નાખે. દોષ ટાળવો એ જ મોટામાં મોટું કાર્ય છે, અહંકાર ટાળવો એ જ મોટામાં મોટું કાર્ય છે. અને અહંકાર જેવું આ દુનિયામાં કોઈ ભૂત નથી. હનુમાનજી મહારાજે લંકિની ઉપર મુષ્ટિકાનો પ્રહાર કરી એનું અહંકાર રૂપી ભૂત એનો નાશ કરી દીધો, એનો નાશ કર્યો છે. શાસ્ત્રોની અંદર જ્યારે આપણે ઊંડા ઉતરીએ છીએ ને, ત્યારે શાસ્ત્રોના મર્મો સમજવા બહુ કઠણ પડે છે. આપણે ચાર મકાન, ચાર દિવાલનું મકાન બનાવી અને અંદર રહીએ છીએ ને, પણ હું એવું માનું છું, ત્યાં સુધી મારું મનોમંથન એવું છે કે મકાનમાં કોઈ માણસો નથી રહેતા, પણ મકાનની અંદર નકરા ભૂત પિશાચ ડાકેણી શાકેણી જ રહે છે, કોઈ માણસ નથી રહેતા. કોઈ પણ વ્યક્તિનું મકાન જ્યારે તૈયાર થાય છે ને, એની ચાર દિવાલો હોય છે, રજ તમ સત્વ કાળ કર્મ માયા, આ બધા ભૂતો છે. કાળ કર્મ સ્વભાવ અને ગુણ આ ચાર દિવાલો છે સાહેબ. કાળ કર્મ સ્વભાવ અને ગુણ આ ચાર દિવાલો છે. દિવાલોની વચ્ચે રહેવા વાળો પ્રત્યેક વ્યક્તિ જેના મગજની અંદર અહંકાર ભરેલો છે, જેના મગજની અંદર ક્રોધ ભરેલો છે, એના મગજની અંદર રજોગુણ તમોગુણ ભરેલા છે, એ પ્રત્યેક વ્યક્તિઓ ભૂત અને પિશાચ છે, ભૂત પિશાચ છે. જેના હૃદયમાં ભગવાનની ભક્તિ નથી એને શાસ્ત્રો ભૂત અને પિશાચ કહેલા છે. પેલાના સમયમાં આપણે સ્કૂલમાં ભણતા ત્યારે આપણને કહેતા કે રાક્ષસનું ચિત્ર દોરો, એટલે આપણે શું કરતા, હા શિંગડા બનાવતા, લો બે મોટા મોટા દાંત બનાવીએ, મોટા શિંગડા બનાવીએ. પણ જેના અંદર અહંકાર ક્રોધ ભરેલા છે, રજોગુણ તમોગુણ ભરેલા છે, એના જેવા દુનિયામાં કોઈ મોટા રાક્ષસ છે નહીં. એકવાર રાવણને બધા ભેગા ભળગાવતા હતા, રાવણે કોણ જાણે શું બિચારા ભૂલ કરી, હજુ હળગવાનું મટ્યું નહીં, હજુ હળગવાનું મટ્યું. પણ હું તો એમ કહું છું કે ભારતની અંદર કે ગમે ત્યાં જે લોકો રાવણને સળગાવે છે ને સાહેબ, એ દુનિયાની અંદર બ્રહ્મત્યાનું પાપ કરે છે. હા, બ્રહ્મત્યાનું પાપ કરે છે. રાવણને ક્યારે એને સળગાવવો જોઈએ? રાવણને ક્યારે? રામાયણની અંદર રાવણને સંત કીધો છે. અને રાવણ એકવાર જાહેર લોકોને એમ કહ્યું, તમે મને સળગાવો, મને વાંધો નથી, મને સળગાવો, પણ તમારી અંદર થોડોક રામ હોવો જોઈએ, પછી મને સળગાવો. આપણી અંદર જરા કઈ રામ નથી ને આપણે રાવણને સળગાવવા નીકળ્યા છીએ, આપણી અંદર રાવણ પડ્યો છે એનું શું? સાહેબ, રાવણ તો એટલો મર્યાદાનો પાલક હતો કે એને સીતાજીને પોતાના મહેલમાં નહીં પણ અશોક વનમાં રાખ્યા હતા. સળગાવો હોય તો દુર્યોધનને દુશાસનને સળગાવો, જેને ભરી સભામાં દ્રૌપદીની સાડીઓ ખેંચી છે, લો એને સળગાવો સાહેબ.
અને આપણે રાવણને હળગાવીએ છીએ. માનસ ચિત્ર આપણે એવું ઊભું કરી નાખ્યું, એવું ઊભું કરી નાખ્યું છે, આ રાવણ દશેરા દિવસે હળગાવ, રાવણ હળગાવ, આ તો સારું છે, એમાંથી રાવણ બહાર નથી નીકળતો, બાકી એ કઈ ન મૂકે નહીં, એક જ ન મૂકે રાવણ, બંધ કરો રાવણ હળગાવવાનું. આપણી અંદર જે ભીતરનો રાવણ છે એને હળગાવો છે. અહંકાર રૂપી ભૂત એનાથી મોટું કોઈ ભૂત નથી. રાવણ ની અંદર અહંકાર હતો, બાકી બધું બરાબર હતું. તો હનુમાનજી મહારાજ અહંકાર નો નાશ કરે છે. મકાન ની અંદર રહેવા વાળો જે વ્યક્તિ છે, જે ચાર દિવાલોનું બનેલું મકાન છે, કાળ કર્મ સ્વભાવ અને ગુણ, એની અંદર રહેવા વાળો પ્રત્યેક વ્યક્તિ જેમાં અહંકાર છે, જેમાં ક્રોધ છે, એ દરેક વ્યક્તિ ભૂત પિશાચ છે. જેના ઘરમાં કલહ છે, જેના ઘરમાં ઝઘડો છે, બધા ભૂત પિશાચ છે. રામાયણ ની અંદર એવું લખેલું છે, હનુમાનજી મહારાજ જયારે લંકામાં ગયા, બધા ઘર ગોતે છે, તો એમાં એવું લખેલું છે કે મંદિર મંદિર પ્રતિ કરી શોધા, હરિ મંદિર તા ભિન્ન બનાવા. લંકામાં મંદિર ક્યાંથી? આખી રામાયણ તમારે વાંચવી હોય તો વાંચજો. રાવણની લંકામાં જેટલા ઘર છે ને, એક ઘરમાં કલહ છે જ નહીં. આખી રામાયણમાં ક્યાંય લખ્યું નથી કે લંકાની અંદર લંકાના ઘરોમાં ઝઘડા થયા છે, કલહ થયા છે. જો રામની અયોધ્યામાં ઝઘડો થયો લો, પણ રાવણની લંકામાં ઝઘડો નથી થયો સાહેબ, અને એનો કોઈ ઇતિહાસ નથી. જ્યાં અહંકાર રૂપી તત્વ ફૂલે છે, અહંકાર રૂપી ભૂતનો નિવાસ છે, ક્રોધ રૂપી પિશાચનો જ્યાં નિવાસ છે, એ પ્રત્યેક ઘર ઘર નથી, એમાં રહેવા વાળો વ્યક્તિ એ વ્યક્તિ નથી. શાસ્ત્રોમાં એવું લખેલું છે કે આ ત્રણ ગુણ જે છે ને ભૂત જ છે. ત્રણ ગુણ એટલે ખબર છે, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. આ ત્રણ ગુણ જેની અંદર છે બધા ભૂત જેવા છે. આ ત્રણ ગુણ વગર તો ચાલતું નથી આપણે. અને જો આ ત્રણેય ગુણ આપણી અંદરથી નીકળી જાય ને, આપણે નિર્ગુણ થઈ જઈએ ને, તો હું નથી માનતો કે આ દુનિયામાં આપણે જીવી શકીએ. કારણ કે ઊંઘવા માટે તો તમો ગુણની જરૂર પડે છે. હા, તમે જે રાત્રે ઊંઘો છો નિરાતે, તમો ગુણ વગર ક્યારે પણ ઊંઘ આવતી નથી. ઊંઘવા માટે તમો ગુણની જરૂર છે. પણ શાસ્ત્રનો કહેવાનો અર્થ માત્ર એટલો જ છે, જરૂર હોય રજોગુણની ને આવે તમો ગુણ તો શું કરો. અત્યારે તમે સભામાં બેઠા છો, તમારે કયા ગુણની જરૂર છે? સત્વગુણની જરૂર છે. હવે અત્યારે તમો ગુણ આવે તો શું થાય? અત્યારે જરૂર છે સત્વગુણની, અને આવે તમો ગુણ તો આપ પેલું તો આલુ પાડો ને તમે, આ રેકોર્ડિંગ થાય છે ને, એવું પાડો કે જરૂર શેની છે? હરેક વસ્તુની અંદર સાહેબ સમ્યતા જોઈએ, સમ્યતા જોઈએ. રજોગુણ તમોગુણ અને સત્વગુણને સમ્ય કરો તો તમે તમારા ભૂત પિશાચને વશ કરેલા છે, વશ કરેલા છે. હા, તમે એને મૂકી તો શકવાના જ નથી, મૂકી શકવાના છો? અને જો મૂકી દીધા હોય તો વિદ્ય બની થઈ આવે ન હોય. રજોગુણ છે એટલે આપણે બની થઈ ને અરીસા આગળ કલાકોના કલાક સુધી વ્યતીત કરીએ છીએ, ટાઈમ પાસ કરીએ છીએ. હા, ટાઈમ પાસ કરીએ છીએ. આપણી અંદર રજોગુણ છે એટલે આપણે જ્યાં હોય ત્યાં જઈએ છીએ, જ્યાં હોય ત્યાં જવાની મજા આવે છે આપણને. સત્વગુણ વર્તતો હોય તો આપણે સભામાં જઈને બેસીને જઈએ,
બીજો ક્યાં જઈએ? સભાના ટાઈમે ક્યાંય ના જઈએ જો સત્વ ગુણ હોય તો. કથાને મૂકીને ક્યાંય ના જઈએ. આજે રવિવાર છે કે બરાબર છે, પણ કાલે સોમવાર થશે પછી એટલા જણ હશો? શનિવારે અને રવિવારે તમારી અંદર સત્વ ગુણ વર્તે છે, અને પછી સોમવારથી શુક્રવાર સુધી રજોગુણ ને તમોગુણ આવી જાય છે, અને તમે મંદિરથી દૂર થઈ જાઓ છો, ભગવાનથી તમે દૂર થઈ જાઓ છો. આનાથી મોટું કોઈ ભૂત ને પિશાચ નથી. આપણે એવું માનીએ છીએ કે હવે અઠવાડિયામાં એક વખત મંદિર જઈએ એટલે બહુ થઈ ગયું, અઠવાડિયાની એક વખત મંદિરમાં જે દર્શન કર્યા એટલે આપણે તો એ બધું આવી ગયું. સ્વામી તમને શું ખબર પડે, અમારા બધા વ્યવહાર તો સાચવા પડે, કોકના લગ્નમાં જવું પડે, નામ જવું પડે, બેબી શાવરમાં જો બેબી શાવરમાં અમારે બધા અહીંયા હતા, આપણે પેલા હરિભગતનું બેબી શાવર હતું ને, હું નવા નવી આવ્યો ને કેનેડા, એટલે આ બધા કે બેબી શાવર છે, ત્યારે હું તો કન્ફ્યુઝ થઈ ગયો, બેબી શાવર એટલે શું? બેબી નવરાવાનું એનું નામ બેબી શાવર. તો બેબી શાવરમાં જઈએ, કોઈ પાર્ટીમાં જઈએ, કોઈ પ્રસંગમાં જઈએ, ત્યારે આપણે એવું માનીએ છીએ કે મારે ત્યાં જવું જ પડે, જો હું ન જઉં તો મારો વ્યવહાર તૂટે, એ મારા પ્રસંગમાં આવ્યો છે, મારે એના પ્રસંગમાં જવું જ પડે, એને મારું રાખ્યું છે તો મારે એનું રાખવું પડે. મહાભારતનું જ્યારે યુદ્ધ થવાનું હતું ને ત્યારે તમારા જેવા તો કોઈ મોટા મહેમાન નહીં, અને મદ્ર નરેશ ને પોતાના ઉતારે લઈ ગયો, એની આપતા સ્વાપતા કરી, એને ખવડાવ્યું પીવડાવ્યું, એની આરતી ઉતારી, એની પૂજા કરી, પછી મદ્ર નરેશ, મદ્ર નરેશ હકીકતમાં આવ્યો તો પાંડવો બાજુ લડવા, પછી એને પ્રસ્તાવ બદલી નાખ્યો ને એવું બોલ્યો કે મને દુર્યોધને ખવડાવ્યું છે એટલે મારે હવે દુર્યોધન બાજુ લડવું પડશે. તને આખી જિંદગી પાંડવોએ ખવડાવ્યું એનો ગુણ નહીં, અને એક દિવસ તને પેલા દુર્યોધને ખવડાવ્યું એટલે તારે એની બાજુ લડવાનું. આપણે બધા મદ્ર નરેશ જેવા છીએ, આખી જિંદગી ઠાકોરજી હાચવ્યા, આખી જિંદગી ઠાકોરજી ખવડાવ્યું, અને ઓલો એક દિવસ આપણો વ્યવહાર હાચવી ગયો, એનો વ્યવહાર હાચવવાનો પણ ભગવાનનો વ્યવહાર હાચવવાનો નહીં. સાહેબ આનાથી મોટું ભૂત કયું હૃદયમાં? આનાથી મોટું ભૂત કયું આપણા મનની અંદર? ઠાકોરજીનો વ્યવહાર હાચવતા નથી અને લોકોનો વ્યવહાર સાચવીએ છીએ, એમાં તો અમારે સાચવવું જ પડે. તો અમારે એટલું યાદ રાખજો, જેટલા જેટલા વ્યવહાર સાચવી સાચવીને બેઠા છો એ કઈના વ્યવહાર છે, કામ આવવાના નથી. આ એક વ્યવહાર તમારો કામ આવશે, બાકી એક વ્યવહાર કામ નહીં આવે. આ એક વ્યવહાર કામ આવશે. અહંકાર રૂપી આ દુનિયામાં કોઈ મોટું ભૂત નથી સાહેબ, એ ભૂતનો નાશ કરવો છે. બહારના ભૂતડા આપણું કશું નહીં બગાડી શકે, અંદરના ભૂતડા છે ને એનો નાશ કરો. ભગવાન રામચંદ્રજી સમુદ્ર કિનારે બેઠા છે, સામે લંકા પાર જવું છે, લંકાની અંદર જવું છે યુદ્ધ કરવા માટે, પણ સમુદ્રને ઓળંગવો કેમનો? તો કોઈને એમ કહ્યું તમે સમુદ્રને પ્રાર્થના કરો, સમુદ્ર રસ્તો આપશે. એક દિવસ પ્રાર્થના કરી, બે દિવસ પ્રાર્થના કરી, સલમ ત્રણ ત્રણ દિવસ સુધી સમુદ્રની સામે મર્યાદા પુરુષોત્તમ રામ બેઠા બેઠા પ્રાર્થના કરે છે કે સમુદ્ર મને માર્ગ આપ, મને માર્ગ આપ. ત્રણ ત્રણ દિવસ સુધી ત્યારે સમુદ્રને અહંકાર પ્રગટ્યો. જોવો તો ખરા, મર્યાદા પુરુષોત્તમ સ્વયં ભગવાન છે પણ મારી સામે હાથ જોડીને આજીજી કરે છે મને માર્ગ આપ, મને માર્ગ આપ. ત્રણ દિવસ સુધી ભગવાન રામે રાહ જોઈ
અહંકાર પ્રગટ્યો સમુદ્રની અંદર માર્ગ ન આપ્યો એટલે એ વખતે ભગવાન રામચંદ્રજી લક્ષ્મણ બાજુમાં હતો લક્ષ્મણ એવું કીધું લક્ષ્મણ બાન સરાસન આનુ શોષા બારીધી બિષિત કુશાનુ હે લક્ષ્મણ બાન લો ભગવાન રામચંદ્રજી લક્ષ્મણ ને કહે છે લક્ષ્મણ બાન સરાસન આનુ લક્ષ્મણ બાન સરાસન લક્ષ્મણ ને એટલા માટે બોલાવે છે કે રામ એવું માને છે લક્ષ્મણ ત્યાંથી આવે બાણ ઉપાડે એ બાણ મને આપે એટલા ટાઈમમાં જો સમુદ્ર માની જાય એનો અહંકાર વગાડી દે તો મારે સમુદ્રને દંડિત કરવો નથી મારે સમુદ્રને દંડિત નથી કરવો મારે ખોટો મારા બળનો ઉપયોગ કરવો અને ભગવાન અને સંત એને જ કહેવાય સાહેબ કે એ શ્રેષ્ઠ લોકો એને જ કહેવાય સુધરવાનો મોકો આપે સુધરવાનો સમય આપે અને સુધરવાનો જે સમય ન આપે એ કોઈ મહાત્મા નથી કોઈ સંત નથી એટલી વાર લાગે અને પછી પેલાને બાણ લેતા વાર લાગે એટલા ટાઈમમાં જો સમુદ્ર સુધરી જાય ને એનો અહંકાર ઓગાળી દે તો મને કશો વાંધો નથી કારણ કે એનામાં જળતા છે સમુદ્રની અંદર જળતા છે અને જળ તત્વ ક્યારે પણ પોતાની જળતા ન મૂકી શકે તમે જો જે પાંચ તત્વ કીધા પાંચે પાંચ તત્વો જળ સમુદ્ર જળ તો એ જળ પણ જળ છે પાણી અગ્નિ તો અગ્નિ પણ જળ પૃથ્વી પણ જળ આકાશ જળ વાયુ જળ તેજ વજળ જે પાંચ તત્વો કીધા પાંચે પાંચ તત્વો જળ છે કેવી એની જળતા તો અગ્નિ હોય ને એ યજ્ઞ કરવા વાળાને બાળે અને જે યજ્ઞ ન કરતો હોય એને બાળે અગ્નિ જ્યારે ભભૂકી ઉઠે ત્યારે કોઈની રાહ જોવે સંતને બાળે અસંતને બાળે આ એની જળતા છે પાણીનો પ્રકોપ જાગે સુનામી આવી જાય તો એ સંતને પણ ડુબાડે ને સંતને પણ ડુબાડે છે ધરતીકંપ થાય તો સંતને પણ મારે ને સંતને પણ મારે આ એની જળતા છે અને જળતા જેવું પણ દુનિયામાં કોઈ મોટું ભૂત નથી જળતા રાખવી એના જેવું દુનિયામાં કોઈ મોટું ભૂત નથી સાહેબ હવે દુનિયા જમાનો કંઈક આગળ પ્રગતિ કરે છે જળતા મૂકી દો આપણે ધર્મની અંદર એવી જળતાઓ પકડી રાખી એવી ધર્મમાં જળતાઓ પકડી રાખી આ તો થવું જોઈએ આ તો ચાલવું જોઈએ આ ન કરો તો આ વસ્તુ ખોટી છે આ જળતા છે તમારી બહારની દુનિયામાં તમે જળતા રાખો તો ચાલશે પણ ધર્મમાં ક્યારે પણ જળતા હોય નહીં જળતા જેવું દુનિયામાં કોઈ મોટું ભૂત નથી હા જળતા છે ભગવાનને તો આટલું જોઈએ ના ભગવાનને તમારા હૃદયનો ભાવ અને પ્રેમ જોઈએ છે સાહેબ એને કોઈ વસ્તુ કે પદાર્થ નથી જોઈતા તમે એને મોગરાનો હાર
પહેરાવો કે તમે એને ચમેલીનો હાર પહેરાવો કે તમે એને હાર વગર રાખો એનાથી કોઈ મતલબ નથી એનાથી કોઈ મતલબ નથી ધર્મમાં જડતા રાખવી એના જેવું કોઈ મોટું ભૂત નથી આપણે જડતા પકડીને બેઠા છીએ અને હું એવું માનું છું ત્યાં સુધી કે જે વ્યક્તિ ધર્મની અંદર જડતા રાખે છે ને એ ભગવાનની ભક્તિ નહીં પણ ભગવાન ઉપર જુલમ કરે છે હા ભગવાનની ભક્તિ નથી કરતો એ ભગવાન ઉપર જુલમ કરે છે તો જડતા રાખે છે જુલમ કરે છે ભગવાનને તો પાપો થાળ સવારે જોઈએ જ તે સભાની પાછે જોઈએ સાહેબ ભગવાનને સવારે પાપો થાળ ધરાવો જોઈએ તમારે સવારે પીઝા ખાવા હોય તો ઠાકોરજી નહીં ખાવા મારી વાત સમજાય છે ને તમને તમારે સારું સારું ખાવાની ઈચ્છા થાય છે તો ભગવાનને નહીં થતી તમે જે બનાવો એ ધરાવો ઠાકોરજી ક્યારે એનો વિરોધ નહીં કરે માત્ર તમારો ભાવ જોશે સાહેબ રોટલો ને મરચું ધરાવ્યું હશે ને ભાવ હશે ને તો બહાર નીકળી જમશે બાકી મીઠાઈ મેવા હશે ને ભાવ નહીં હોય તો હડસેલી મારશે જડતા છે જ્યાં સુધી તમે જડતા નહીં મૂકો ત્યાં સુધી સુખ નહીં આવે સુખ નહીં આવે આટલું તો જોઈએ આ તો કરવું જ જોઈએ આ કર્યા વગર ન ચાલે જડતા જેવું દુનિયામાં કોઈ મોટું ભૂત નથી ભગવાનની ભક્તિ કરવામાં પણ કોઈ દિવસ ક્યારે જડતા ન જોઈએ એટલું યાદ રાખજો ભજન કરવામાં પણ ક્યારે જડતા ન જોઈએ મારે તો આટલું કરવું જ પડે અને આ કરવું તો જ મારું નિયમ પૂરું નિયમ રાખ્યું છે વાત બહુ સારી છે પણ એ નિયમને પૂરું કરવા માટે તમે શું કરો છો જડતા રાખો છો ઉતાવળ કરો છો એમાં તમારું ધ્યાન રહેતું નથી સાહેબ નિયમ એક માળાનું રાખો પણ એવી માળા ફરવી જોઈએ એવી માળા ફરવી જોઈએ કે માળામાં તમારો ભાવ હોય એમાં જડતા ન જોઈએ આપણા હૃદયમાં આપણા મનમાં જડતા ઘૂસી ગઈ છે જડતા ઘૂસી જડતા જેવું આ દુનિયામાં કોઈ મોટું ભૂત નથી કોઈ મોટો પિશાચ નથી જડતા જેવો અને હું તો એવું માનું છું કે જ્યારે પણ ભગવાનની નજીક જઈએ છીએ ને ત્યારે ભગવાન તમને જોતો નથી પણ તમારા હૃદયમાં રહેલા ભાવને જ ભગવાન જોવે છે હા તમને નથી જોતો અને જો ખરેખર ભગવાન ભગવાન બની જાય અને જો ભગવાન પણ જડતા રાખે મારે આટલું જોઈએ મારે આમ જોઈએ મારે તેમ જોઈએ તો એ કનૈયો કોઈ દિવસ ગોપીના ઘેર માખણ ખાવા માટે જાય જ નહીં હા કોઈ દિવસ ન જાય મારે તો બરોબર બપોરે પડવાનો ટાઈમ થયો 12 એટલે 12 12 વાગે પડતો વાખી દેવો જોઈએ એ તમારી જડતા છે એ તમારી જડતા છે નિયમ છે બરાબર છે 12 વાગે પડદો પડી જવો ઘેર પણ પડદો પડી જવો જોઈએ પણ તમે ઘેર સિંહાસનની અંદર ભગવાનને પોઢાડતા હોવ છો બપોરે જમાડતા હોવ છો એની અંદર જડતા રાખો છો એટલે જ ભગવાન આપણા ઘરમાં રહેતો નથી એમ નથી રહેતો મને એક જણે કીધું કે તમે જ્યારે પૂજામાં હોય ત્યારે તમારે તો કે દર્શન બંધ કરવાનું ઠેકાણું જ નહીં હોતું મેં કીધું કેમ તો કે મંગળ આરતી પતે પછી તમે ઘણી વખત 7 વાગે દર્શન બંધ કરો એના મેં કીધું મને ભગવાન અંદર કેમ કહો તું પડદો ના પછી હું પડદો નાખું છું હા હું કોઈ દી વહેલો એટલે જ પડદો મને તો ભગવાન કે કહું પડદો બંધ કર એટલે હું પડદો બંધ કરું બસ હા પોઢાડવા જગાડવા થાળ બનાવવો મને જડતા નહીં રાખવાની દોસ્તો જડતા જેવા દુનિયામાં કોઈ મોટું ભૂત નથી
એટલું યાદ રાખજો. શાસ્ત્રમાં તો એવું લખેલું છે કે ભગવાનને સુવર્ણ ગમતું નથી. કેમ વચનામૃતમાં નથી આવતું? ઘણી વખત કે મહારાજના ચરિત્રમાં નથી આવતું કોઈએ સુવર્ણની ભેટ આપી તો ભગવાને તરત જ પછી એ કોઈક બામણને દાન કરી દીધું, અને આપણે તો એ ભગવાનને સોનાથી મઢવાના છે, સોનાના મુગટ, સોનાના હાથ, હા બધું બનવાય, આવ્યું બધું તૈયાર થવાનું. એ જડતા નથી, એ આપણા હૃદયનો ભાવ છે. અને ભાવથી તમે ભગવાનને સોનું આપો, તાંબુ આપો કે પિત્તળ આપો, જે પણ આપો ભાવથી ભગવાન સ્વીકારી દે છે. પણ જડતા હશે તો મોટો સોનાનું તો શું, પણ તમે ભગવાનને હીરા ઓરિજિનલ ડાયમંડ ના હાર બનાવીને ધરાવશો, ભગવાનને સ્વીકારે. દુનિયામાં જડતા જેવું કોઈ ભૂત નથી. લો, સમુદ્રમાં જડતા છે, સમુદ્ર માનો નહીં, અહંકાર હતો એને. ભગવાન રામ એક પાણે વિંધવા ગયા, પછી ખબર પડી હવે ઠેકાણું નહીં પડે, તો આવ્યો ને ભગવાનના પગમાં પડ્યો છે. તો અહંકાર જેવું, જડતા જેવા દુનિયામાં કોઈ ભૂત નથી, એનો વિનાશ કરો, એનો નાશ કરો. ભક્તિના માર્ગે જ્યારે પણ જાઓ ત્યારે એટલું યાદ રાખજો, તમને માયારૂપી ભૂત પિશાચ આવરણ કરશે, પણ ભગવાનનું જો બળ હશે ને ભક્તિનું જો બળ હશે તો એ તમને માયારૂપી ભૂત પિશાચ નહીં નડી શકે, નહીં નડી શકે. હનુમાનજી મહારાજ જ્યારે સીતાજીને તપાસ કરવા માટે ગયા ને, ત્યારે તમે જો રામાયણમાં બધા કથાઓ આવે છે કે જ્યારે સમુદ્ર કૂદવા માટે ઉડ્યા તો સૌથી પહેલો મેનક પર્વત આવ્યો, પછી સુરસા આવી, પછી બધી બીજી એક રાક્ષસી આવી, સિંહકા રાક્ષસી આવી, પછી લંકીની આવી. જ્યારે સીતાજીને મળી પાછા વળ્યા, સીતા ડાયરેક્ટ આવી ગયા. કેમ એ બધા આડા ન આવે? અર્થાત તે બધા સુરસા હતી, મેના કહે તો કોઈ પાછા ન આવે. ભગવાનને તમે પામવા જશો, ભક્તિને પામવા જશો, ત્યારે તમને અનેક ભૂતળા આડા આવશે. હવે મંદિરમાં શું જવાનું? હેન ને મારા જોડે પાર્ટી માંગે, એક દી મંદિરમાં નહીં જાવ તો નહીં કહે જાય, આ મોટું ભૂત છે. લઈ જવા વાળો મોટો બ્રહ્મ રાક્ષસ છે. જે તમને લઈ જાય એ મોટો બ્રહ્મ રાક્ષસ, એ મોટું ભૂત, અને જવા વાળો એનાથી એ મોટો બ્રહ્મ રાક્ષસ, એનો મોટો બાપ જવા વાળો. ભગવાનને જ્યારે પામવા જાઓ, ભક્તિને જ્યારે પામવા જાઓ, ત્યારે બધા ભૂતળા અને બ્રહ્મ રાક્ષસ ને માયાઓ બધી આડી આવશે. પણ એ વખતે જો ભક્તિનું બળ હશે તો કશો વાંધો આવશે નહીં, તો તમે સીધે સીધા પહોંચી જશો. જો ભગવાન મળી ગયા ને, ભક્તિ મળી ગઈ ને, પછી જોજો તમે, ભક્તિ મળી ગઈ, ભગવાન મળી ગયા, પછી કશો વાંધો આવશે નહીં, તમે સીધા ડાયરેક્ટ પહોંચી જશો, ડાયરેક્ટ પહોંચી જશો. અને હવે તો દુનિયામાં ભૂતળાના પ્રકાર એટલા બધા વધી ગયા છે ને. હા, હમણાં હું બે દિવસ પહેલા જ મેં વાંચ્યું, 47 વર્ષના અમેરિકાની અંદર કોઈ દાદા, હા સાચું કહેવાય જ નહીં, દાદા. તો 47 વર્ષના એક દાદા, એને કોકની જોડે શરત લગાવી. હવે દાદા બર્ગર બહુ ભાવે. બર્ગર એટલે શું? એ કેવું આવે? હે, સારું હોય, આપણે કોઈ ખાધું નથી ખબર નહીં. તમે વાંચ્યું એટલે કહું છું, બર્ગર આવે, એ દાદાને બર્ગર બહુ ભાવે, એમને શરત લગાવી કે જો હું જીતી જઉં તારે મને બર્ગર ખવડાવવાનું. પેલો કે સાહેબ, પણ દાદા જીતી ગયા. પેલા બર્ગર નો ઓર્ડર આપ્યો, દાદાને ખબર નહીં, પેલા બર્ગર ની અંદર ભૂતિયું મરચું નંખાવ્યું,
મરચું ભૂત્યું આવે છે, ખબર છે ને તમને? હા, એને ઇંગ્લિશમાં ડેડલી એસ્ટ ચીલી એવું કંઈક કહેવાય છે, એ મને ખબર નથી, પણ ઘોસ્ટ ચીલી આવું કંઈક અમેરિકામાં છે. હે આ છે ને, આ જે હોય તમે સમજી લેજો. તો એ મરચું આવે, મરચું અંદર નંખાર આવ્યું, પછી દાદાએ બર્ગર ખાધું, તો એને જે ફૂડ પાઇપ આવે અંદરની, એની અંદર એક ઇંચનું કાણું પડી ગયું, ગળાની અંદર હોરું કાણું પડ્યું. હા, બંનેનો કિસ્સો છે. 14 દિવસ સુધી એની ટ્રીટમેન્ટ થઈ, ભગવાનની દયા હશે બચી ગયું. હા, હવે મરચું જો ભૂત રૂપે વળગતું હોય અને એક ઇંચનો ખાડો પાડી દેતું હોય તો વિચાર કરો, આ માયા રૂપી જેને જેને ભૂતળા વળગ્યા છે એની શું દશા થશે, કેટલા ખાડા પાડી નાખશે. એક ભૂતળું ખાલી, એક મરચું ખાવાથી જો એના નળીની અંદર એક ઇંચ ખાડો પડી ગયો તો બીજાની શું દશા થશે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ ના સુનાવે. સંકટ દેહનુ માન છુડાવે, સંકટ જપત નિરંતર હનુમંત વીરા. મને યાદ કરાવતા રહેજો, ચોપાઈ ભૂલી જઉં તો. મારા પાસે ચોપાઈ લખેલી નથી. જે નિરંતર હનુમાનજી મહારાજ નું ચિંતવન કરે છે એના રોગ બધા જ નાશ પામે છે. જપત નિરંતર, નિરંતર એટલે દરરોજ, રોજ એટલે મેં ગયે વખતે કીધું હતું તમને કે હનુમાન ચાલીસા રોજ એક વખત ગાવાની, એક વખત ગાવાની. નાશે રોગ, બધા જ રોગો નાશ પામે છે, શરીરના અને મનના બધા રોગો સમજી લેવાના. શરીરના રોગો હોય તો પણ નાશ પામે અને મનના રોગ હોય તો પણ નાશ પામે. ડોક્ટર હાથ ઊંચા કરે, દવા કામ ન આવે ત્યારે દુઆ કામ આવે છે. 1664 સાલમાં તુલસીદાસજી મહારાજને વાયુ પ્રકોપના કારણે થઈ અને હાથની અંદર અસહ્ય પીડા થયેલી, અસહ્ય વેદના, ભયંકર વેદના થયેલી અને મટે નહીં. એ વખતે હનુમાનજી મહારાજનું એમને હનુમાન બાહુક રચ્યું. હનુમાન બાહુ જે હનુમાન ચાલીસા છે એવી જ રીતે હનુમાન બાહુક છે, એવી જ રીતે હનુમાનજી મહારાજનું સંકટહરણ સ્તોત્ર છે. તો હનુમાન બાહુ તુલસીદાસજી મહારાજે રચ્યું અને હનુમાનજી મહારાજનું સ્તુતિ કરી તો એવું કહેવાય છે કે એમના હાથની અંદર જે અસહ્ય પીડા હતી એ નાશ પામી. એટલે તુલસીદાસજી મહારાજે આ ચોપાઈ લખી, નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા. ગમે એવો રોગ હોય, ગમે એવું દર્દ હોય, પ્રત્યેક પીડાનો નાશ થઈ જાય, પ્રત્યેક પીડા. પછી એ પીડા શરીરની હોય તોય ભલે અને ગ્રહ નક્ષત્રની પીડા હોય તોય ભલે. નથી, ઘણી વખત આપણે
ગ્રહ પીડા આવે છે હાથ બતાવો તમે એટલે જ્યોતિ શું કે તમારે ગ્રહ પીડા છે અને લગભગ આ જોજો જ્યોતિષ જોવાવાળા છે ને એ એમ જ તમારી કુંડળીમાં શનિ છે તમારી કુંડળીમાં શનિ છે તે મેં દેખા દેલા દિનેશભાઈ કીધું તમારા છોકરા કાબુમાં રાખો કીધું જેની તેની કુંડળી દેહી જાય છે કીધું હા તમારી કુંડળીમાં શનિ છે તમારી કુંડળીમાં શનિ છે હનુમાનજી મહારાજ જેની રક્ષા કરે છે એની કુંડળીમાં કોઈ દિવસ ક્યારે શનિ બેસતો જ નથી કારણ ખબર છે કેમ હનુમાનજી મહારાજે શનિને પોતાના પગ નીચે દબાવ્યો છે શનિની બે કથાઓ છે બહુ મધુર કથાઓ છે શનિની હનુમાનજી મહારાજ જ્યારે લંકાની અંદર ગયા હનુમાનજી મહારાજે જોયું બધા જ દેવતાઓને રાવણે બાંધી રાખેલા બધા દેવતાઓ બાંધી રાખ્યા એમાં શનિને જોયો શનિદેવને હનુમાનજી મહારાજને દયા આવી હનુમાનજી મહારાજે એને છોડ્યો ત્યાંથી ત્યાં તો છોડ્યો ને હનુમાનજી મહારાજને જ વળ્યો હનુમાનજી મહારાજને ક્યાં ગયો હું તમારી કુંડળીમાં બેસીશ હનુમાનજી મહારાજ કે એટલે તો કે આજથી તમારી દશા બદલાશે કે હનુમાનજી મહારાજ કે મારી દશા બદલાય એનો વાંધો નથી મારી દિશા બદલાવી જોઈએ નહીં અને વાંધો નથી આવીને બેસ પણ તું કેટલો ટાઈમ કેટલો સમય બેસીશ કલાક બે અરે કલાક બે કલાક ની ક્યાં વાત કરો હાડા હાથ વરો સુધી ઓ હાડા હાથ વરો સુધી બેસીશ પછી હાડા હાથ વરો સુધી તમારું ધનોત પનોત કાઢી નાખીશ હનુમાનજી મહારાજ કે અહીંયા હતું શું તે તું ધનોત પનોત કાઢી અને તોય તારી ઈચ્છા હોય તો આવીને બે મેં તને બચાવ્યો ઉપકાર કર્યો તારી ઉપર અને તું તોય મારી સાથે કપટ કરે છે આવીને બેસ અને શનિ હનુમાનજી મહારાજના માથે બેઠો ને હનુમાનજી મહારાજે એ મોટો પહાડ લઈ અને માથે મૂકી દીધો શનિ એવી ગુમો પાડી એવી ગુમો પાડી મને મૂકો નાના હાડા હાથ વરવું દીધે હન જગ્યા ને હા એમ થોડો કઢાય છે પગ પકડ્યા હવે કોઈ તમારા કુંડળીમાં મારી કુંડળીમાં નહીં જેના મુખમાં ભગવાન નું નામ હોય એની કુંડળીમાં કોઈ દી ભૂલે ચૂકે જતો નહીં માટે આપણી કુંડળીમાં કોઈ દી શનિ હોય નહીં એ તું યાદ રાખો કોઈ દી શનિ ન હોય ત્યારે બીજી કથા કઈ કેવી છે કે રામ સેતુમાં નજીક ભજન કરતા હતા એ વખતે શનિ આવ્યો અને શનિએ કીધું તમારી કુંડળીમાં બેવું છે હનુમાનજી મહારાજે પૂંછડા હંગાત બાંધી અને પછાડ્યું બરોબર પછી એને નિયમ લીધું કે હવે કોઈ દી તમારી કુંડળીમાં નહીં તમારા ભક્તોની કુંડળીમાં પણ નહીં આવો ગ્રહ પીડા ગ્રહનો રોગ એ પણ હનુમાનજી મહારાજ ના શરણે જવાથી એનું નિરંતર સ્મરણ કરવાથી ક્યારે પણ વ્યાપતો નથી અને સૌથી મોટામાં મોટો રોગ છે ને ભવ રોગ છે એટલું યાદ રાખો સૌથી મોટામાં મોટો રોગ ભવ રોગ છે સૌથી મોટામાં મોટો રોગ કામ રોગ છે સૌથી મોટામાં મોટો રોગ ક્રોધ રોગ છે આવા આના જેવા દુનિયામાં કોઈ રોગ નથી વાત પિત્ત અને કફ એ શરીરના રોગ છે સાહેબ પણ અંદર રહેલો અહંકાર કામ લોભ આ બધા મનના રોગ છે અને એ રોગ ટાળવા છે આપણે રામાયણની અંદર ઇન્દ્રજીતને કામ રોગ કીધો છે ઇન્દ્રજીત રાવણનો દીકરો સ્વયં કામનું પ્રતીક છે અને એ ઇન્દ્રજીત જ્યારે લડવા માટે આવ્યો ને ત્યારે રથમાં બેસીને આવ્યો અને બધા યોદ્ધાઓની સામે લડ્યો પણ વાનરોની પાસે રામ ભક્તિ હતી તો ઇન્દ્રજીત હારવા લાગ્યો અદૃશ્ય થઈ ગયો અને અદૃશ્ય થઈ અને લડવા લાગ્યો અને અદૃશ્ય બનીને લડ્યો એમાં પણ ફાવ્યો નહીં કારણ કે હનુમાનજી મહારાજ એની અદૃશ્ય માયા બધી નાશ કરી નાખી અને પછી લંકામાં જઈ યજ્ઞ કરવા લાગ્યો ઇન્દ્રજીત રાવણનો દીકરો શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે કામ આવે છે
ઉઠીને આવા ધંધા કરો છો, તમે ઉઠીને આવા કામ કરો, તમે ઉઠીને પહેરાવો હું જોવો છો, એટલે તરત જ એ કામ છે ને બુદ્ધિ ની અંદર પ્રવેશ કરી જાય છે, અંદર જતો રહે છે સાહેબ, અને બુદ્ધિમાં બેઠો બેઠો કામ વ્યાપે છે, બહારથી બધાને આશીર્વાદ આપતો હોય પણ અંદરથી તો કામ વ્યાપેલો હોય, અંદરથી કામ વ્યાપેલો હોય. અને ઇન્દ્રજીત જયારે લંકાની અંદર યજ્ઞ કરવા લાગ્યો ત્યારે વિભીષણ અને હનુમાનજી મહારાજ દોડીને આવ્યા અને એ વખતે એમ કહ્યું છે કે પ્રભુ આ ઇન્દ્રજીતના યજ્ઞને ભંગ કરો, નહીતર કામ પર ધર્મની મોર વાગી જશે અને કામને જીતવો કઠણ પડી જશે. તે દિવસે હનુમાનજી મહારાજ ગયા અને ઇન્દ્રજીતના યજ્ઞનો ભંગ કરી નાખ્યો. કેમ? કારણ કે જો ઇન્દ્રજીતનો યજ્ઞ સક્સેસ ગયો હોત ને, સફળ થયો હોત ને, તો કામરૂપી રોગને મોર વાગી ગઈ હોત, પછી એની કોઈ દવા જ ન હોત આ દુનિયામાં. પણ અત્યારે તમે જુઓ કામરૂપી રોગની દવા છે જપત નિરંતર હનુમંત વીરા, નાશે રોગ હરે સબ પીરા. ગમે એવો રોગ હોય નિરંતર તમે એનો પાઠ કરો, એનો જપ કરો, એનું મનન કરો, એટલે ઓટોમેટિકલી ગમે એવો રોગ હોય નાશ પામી જાય છે. મોહ માયા રૂપી રોગ, શરીરના રોગ છે ને સાહેબ, શરીરના રોગ તો સાહેબ શરીરનો નાશ કરશે, વધારે નાશ નહીં કરી શકે. અંદરના જે રોગ છે ને એ તો અંદરનો નાશ કરી નાખશે, અંદરનો નાશ કરી નાખશે. સુગ્રીવનો મોટો બાગ હતો એમાં ગયા અને બધા ત્યાં જઈ અને પછી ખાવા લાગ્યા ફળ ફૂલ. સૈનિકોએ જઈ અને સુગ્રીવને એવું કીધું કે રાજન, અંગદ બધા વાનરોને લઈને ઘૂસી ગયો છે અને તમારો બાગ બગાડે છે. કારણ કે સુગ્રીવને અંગદને બનતું નહોતું. અને પાછું આ લોકો એવું ઉમેરીને એવું કીધું કે આ અંગદ છે, વાલીનો છોકરો છે, ધ્યાન રાખજો, આજે બાગ ઉજાડે છે કાલે તમારી કિસ્કિંદા ઉજાડી નાખશે, માટે ધ્યાન રાખજો. અને એ વખતે સુગ્રીવ ખડખડાટ હસ્યો છે, ખડખડાટ. સુગ્રીવ એવું બોલે છે કે એકલો અંગદ ન હોય સાથે હનુમાન હોય અને હનુમાન ક્યારે કોઈનો બાગ ઉજાડવા દે નહીં, અને ઉજાડે તો એ ભલે ઉજાડે. તો રાવણનો બાગ જ્યારે ઉજાડ્યો ને સાહેબ, ત્યારે રાવણે અશોકને મોકલ્યો, જા જઈને જ્યારે મારો બાગ ઉજાડ્યો હોય એને મારી નાખ, એનો વધ કરી નાખ. અને સુગ્રીવનો બાગ ઉજાડ્યો ને ત્યારે સુગ્રીવ ખડખડાટ હસ્યો છે, જેને મારો બાગ ઉજાડ્યો એને ભલે ઉજાડ્યો. કારણ કે રાવણનો મોહરૂપી રોગ હજુ ટળ્યો નથી, જ્યારે સુગ્રીવને હનુમાનનો યોગ થયો છે ને એટલે એનો મોહરૂપી રોગ ટળી ગયો છે. એટલે સુગ્રીવને કોઈ મોહ નથી, ભલે ઉજાડી નાખ્યો ઉજાડી નાખવા દો. નાશે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા. જે પણ હનુમાનજી મહારાજનું સ્મરણ કરે છે એના રોગ બળી જાય છે. આગળની ચોપાઈમાં તુલસીદાસજી મહારાજ લખે છે, સંકટ તે હનુમાન છુડાવે, બહુ સમજવા જેવી વાત છે. બહુ
મને ઘણી વખત એવું થાય છે, ઘણા લોકો એમ કહેતા હોય છે હવે આપણે સ્વામિનારાયણ ભગવાનને પકડ્યા, આપણે સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરીએ, સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ, પછી બીજાનું આપણે શું કામ છે? વાત તદ્દન સાચી છે સાહેબ. જેને અવતારીને પકડ્યા છે પછી એને બીજા કોઈની જરૂર નથી પડતી, પણ જે અવતારીએ જેની ઉપર મોર મારી હોય એનું સ્મરણ કરવામાં કોઈ દોષ પણ નથી, દોષ નથી. બાકી સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં એમ વાક્ય લખત કે ભૂત પ્રેતનો ઉપદ્રવ થયો હોય ત્યારે મારું સ્મરણ કરજો, આવું લખત ને. અને ગોપાલનંદ સ્વામીએ સારંગપુરમાં હનુમાનજી પધરાવ્યા પણ ન હોત, હા ન હોત. હનુમાનજી છે ને સાહેબ એ વિશ્વના ગુરુ છે, જેને ભગવાન સ્વામિનારાયણે પોતાના કુળદેવની જગ્યાએ સ્થાપ્યા છે. કુળદેવની જગ્યાએ સ્થાપ્યા છે, એની આલોચના ક્યારેય ન થાય, આલોચના ક્યારેય ન થાય. વિશ્વગુરુ છે. બાલ શર્માએ ધર્મદેવ અને ભક્તિ માતાને જ્યારે વળાવ્યા ત્યારે એ વખતે બાલ શર્માએ બહુ અદભુત વાત કરી છે. અને એ વખતે બાલ શર્મા એવું બોલ્યા છે, દુખ પડે દોય દંપતિ સમીર સુત સંભાળજો, કુળદેવ હનુમાનજીનું પૂજન કરજો, કારણે આપણા કુળદેવ છે તમારી રક્ષા કરશે. આ વાતો મારા ઘરની નથી, સત્સંગી જીવન અને સત્સંગી ભૂષણ વાંચજો, એમાં વાતો કંડારાયેલી છે. અને પછી આપણે જો આલોચના કરીએ ને સાહેબ, તો એ કોઈ હનુમાનની આલોચના નથી કરતા, આપણે સ્વામિનારાયણ ભગવાનની આલોચના કરીએ છીએ. આપણે જળતા રાખીએ છીએ, જળતા, હા આપણે જળતા રાખીએ છીએ. જ્યારે જે ભગવાનને, જે દેવી દેવતાને ભગવાન સ્વામિનારાયણે મોર મારી હોય અને દેવી દેવતાની આલોચના કરવામાં આવે છે, ત્યારે આપણે આપણી જળતા પ્રગટ કરીએ છીએ. ઉપાસના સાચી, ધ્યાન સાચું, ભક્તિ સાચી, પણ આલોચના કોઈની ન થાય, કોઈની ન થાય. સ્વામિનારાયણ ભગવાને કીધું છે ને આપણે પૂજન કરીએ છીએ, આપણે એમ નિમ કરીએ છીએ કયો? આસો વદ 14 ના દિવસે હનુમાનજીનું પૂજન કરજો, આવું કોને લખ્યું છે? શિક્ષાપત્રીનું બીજું ન પાડીએ તો આટલું જ પાડીએ ને, હા બીજું એક પાડીએ એવા નથી આપણે, આટલું તો પાડીએ કે નહીં, હા આટલું તો પડે. તો જે પાડવાનું છે એ પાડીએ, એમાં જળતા નહીં રાખવા. દુઃખ પડે ત્યારે તમે કોને સંભાળજો? સમીર સુત પવન પુત્ર હનુમાનને સંભાળજો, એ તમારા સંકટને નાશ કરશે. અને એ જ ધર્મ અને ભક્તિ જ્યારે વૃંદાવનમાંથી પોતાના ઘેર કૃષ્ણના આશીર્વાદ લઈને જતા હતા, રસ્તામાં અસ્વસ્થતામાં મળ્યો અને અસ્વસ્થતામાં એ ધર્મ અને ભક્તિને શ્રાપ આપ્યો છે. અને અસ્વસ્થતામાં એવું બોલ્યો છે, જે પુત્ર થાય તમારો રે કહું શસ્ત્ર કદી મનારો. જેહા પુત્ર થાય તમારો કહું શસ્ત્ર કદી મનારો, સહસ્ર નદર છે.
Come on.
અને એ વખતે હનુમાનને પોકારે છે, માનો ને માનો હનુમાન ગયા પણ નિશ્ચય હારી ગયા, કાં તો કુંવરને કૃત્યએ મારી નાખ્યો, ગાળો પણ દઈ દીધી, પણ નિરંતર હૃદયની અંદર હનુમાનનું સ્મરણ છે, ચિંતન છે. અને એટલું યાદ રાખજો સાહેબ, તમે જેનું ચિંતન કરતા હશો ને, જેનું પણ તમે ચિંતન કરતા હશો ને, એ ચિંતન ક્યારેય ફુગટ નહીં જાય. કોઈ ભગવાનનું ચિંતન કરતા હશો, કોઈ પરમેશ્વરનું ચિંતન કરતા હશો, એ ચિંતન ક્યારે ફોગટ નહીં જાય. શ્રદ્ધા નહીં ગુમાવવાની. સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલ વીરા. મન કર્મ વચન ધ્યાન જો લાવે, સંકટ તે હનુમાન છુડાવે. મન કર્મ ને વચનથી જો ધ્યાન કરે તો એનું સંકટ ને હનુમાનજી મહારાજ દૂર કરે છે. ગમે એવું સંકટ હોય, મેવું જેવું પહાડ જેવું સંકટ હોય, પણ જેને જેને પોકાર્યા છે એના ચિંતન ને એને કોઈ દી ફોગટ નથી કર્યા સાહેબ. હા, કોઈ દી નહીં. એક વાર દુર્વાસા મુનિ સુમેરુ પર્વત ઉપર કેસરી મહારાજાના રાજ્યની અંદર તપ કરવા માટે આવ્યા છે. હા, તપ કરવા માટે. હવે એમને નક્કી કર્યું છે મારે કલ્પવૃક્ષ નીચે તપ કરવું છે. કલ્પવૃક્ષ સ્વર્ગમાં હતું, તે સ્વર્ગમાંથી કલ્પવૃક્ષ ધરતી ઉપર લઈને આવ્યા દુર્વાસા મુનિ. અને સુમેરુ પર્વત કેસરી મહારાજાના રાજ્યની અંદર કલ્પવૃક્ષને મૂક્યું અને એની નીચે તપનો પ્રારંભ કરવો છે, પણ કલ્પવૃક્ષની રક્ષા કરવી પડે ને, કારણ કે કલ્પવૃક્ષ તો ગમે તેવું ઉઠાઈ નડે. અને પાછું કલ્પવૃક્ષ કેવું, એના નીચે જઈને જે કલ્પના કરો એ પૂર્ણ થાય એનું નામ કલ્પવૃક્ષ. અને અસુરોનો ભય બહુ પહેલા એ જમાનાની અંદર ધરતી ઉપર કલ્પવૃક્ષ આવે એટલે અસુરો મારામારી કરતા કલ્પવૃક્ષ લેવા માટે પડા પડી કરતા. અત્યારે જો આવે તો આપણે પડા પડી કરી. આ બધાને હોય ને, કલ્પવૃક્ષ ઘેર લઈ આવીએ, કલ્પવૃક્ષ ઘેર લઈ આવીએ. અને જો કલ્પવૃક્ષ ખરેખર ધરતી ઉપર આવે ને, હા એમ સમાચાર મળે કે અમદાવાદની અંદર રાયપુર દરવાજા આગળ કલ્પવૃક્ષ ઉતર્યું છે, ભલે $2000માં ટિકિટ પડે પણ તાત્કાલિક લેવું પડી, તાત્કાલિક લઈ ઉપડી છે. કલ્પવૃક્ષ છે, લઈ જઈએ. કલ્પવૃક્ષ આવ્યું, અસુરોનો બહુ ભય, ગમે તે લઈ જાય. કેસરી વાનરને કીધું કે આની રક્ષા કોણ કરશે? કેસરી વાનર કહે હું રક્ષા કરીશ. સારું, તું રક્ષા કરજે, હું માન સરોવર સ્નાન કરીને આવું છું ત્યાં સુધી કલ્પવૃક્ષની રક્ષા કરજે. અને એ વખતે માન સરોવર દુર્વાસા મુનિ સ્નાન કરવા ગયા. પાતાળની અંદર રહેતો પાતાળનો રાજા ઉપક્ષ જે અસુર છે એને ખબર પડી. આવો કલ્પવૃક્ષ જોયું, ચોકી ફેરો જોયો, સીધો પાતાળમાંથી જ આવ્યો અને પાતાળમાં ધરતીમાંથી કલ્પવૃક્ષને ખેંચીને પાતાળમાં જતો રહ્યો. લોકો ચિંતિત થઈ ગયા કે કલ્પવૃક્ષ અમે લાવશું કેમ ના, જો કલ્પવૃક્ષ નહીં મળે તો દુર્વાસા શ્રાપ આપશે, આખું સુમેરુ ઉજ્જવળ થઈ જશે. ભયંકર સંકટ આવ્યું, હવે આ સંકટમાંથી બચાવે કોણ, બચાવે કોણ? હનુમાનજી મહારાજની ઉંમર બહુ નાની છે. હનુમાનજી મહારાજે કહ્યું ચિંતા ન કરો, પવનદેવનું આહવાન કરીને જાણી લીધું કે આ કલ્પવૃક્ષ ક્યાં છે, ખબર પડી કે જમીનની અંદર કલ્પવૃક્ષ છે. હનુમાનજી મહારાજ પાતાળમાં ગયા અને ત્યાં જઈ અને હનુમાનજી મહારાજે ઉપક્ષનો વધ કર્યો છે અને કલ્પવૃક્ષને હનુમાનજી મહારાજ એ પાછું સુમેરુ પર્વત ઉપર લઈ આવ્યા છે, એની નીચે બેસી અને દુર્વાસા મુનિએ તપ કર્યું છે. સંકટ ને હરે છે એટલે સંકટ મોચન છે. હા, કાજ પીએ બળ દેવન કે તુમ બીર મહાપ્રભુ દેખી વિચારો, કોણ સો સંકટ મોર ગરીબ કો જો તુમ સો નહીં જાત નિવારો.
શકો કારણ કે આવા મોટા ભયંકર સંકટોને તમે હર્યા છે તો તમે મારું સંકટ નહીં હર્યો દુર્વાસાના શ્રાપ રૂપી સંકટ આવ્યું હતું તો તમે હર્યો મારું નહીં હર્યો કંપિકા નામની રાક્ષસી જે વૃદ્ધ સ્ત્રીનું રૂપ લઈને બેઠી છે પોતાની મોહ માયામાં બધાને ફસાવી નજીક બોલાવે અને પછી એમ કહે મારો દીકરો મૃત્યુ પામ્યો છે તું મારા છોકરા જેવો દેખાય છે મારા હાથે ખાલી જમી લે ને જ્યારે પેલો કોઈ એની નજીક જાય એટલે કંપિકા નામની રાક્ષસી એવું કહે મારો દીકરો છે ને જમવા પહેલા પેલી માતાને હાર ચડાવતો તું જરા માતાની પૂજા કરીને હાર ચડાવી દે ત્યાં સુધી હું ભોજન તૈયાર કરું એ માતાની પૂજા કરવા જાય ને મૂર્તિ સાથે એના હાથ ચોંટી જાય અને કંપિકા એનું ધડ કાપી મસ્તક કાપીને એનો વધ કરે હાહાકાર મચાવેલો કંપિકાએ જ્યારે એ સુમેરુ પર્વત ઉપર હાહાકાર મચ્યો અને સંકટ આવ્યું ત્યારે હનુમાનજી મહારાજ ત્યાં પહોંચી ગયા કંપિકા રાક્ષસીને વૃદ્ધના સ્વરૂપમાં જોઈ અને કંપિકાએ કહ્યું કે વાનર તું મારા દીકરા જેવો દેખાય છે તો જરા મારા હાથે ખાઈ લે ને હનુમાનજી મહારાજ તૈયાર થયા કંપિકા કહે કે મારો દીકરો છે ને પેલા માતાની પૂજા કરતો તો તું પૂજા કરી આવ હનુમાનજી મહારાજ કહે કે દેવી જુઓ અમને માતાની પૂજા કરીએ ખરા પણ અમે રહ્યા વાનર અમને પૂજા કરતા આવડે નહીં માટે કામ કરો ને તમે બતાવો કેમની પૂજા કરવાની જેવી કંપિકા પૂજા કરવા માટે ગઈ કંપિકા ચોંટી ગઈ હનુમાનજી મહારાજે એ પ્રહાર કર્યો ને ત્યાંના તેના શરીરના બે ટુકડા થઈ ગયા સંકટ તે હનુમાન છોડાવે ગમે એવું સંકટ હોય સાહેબ કે હનુમાનજી મહારાજ અવશ્ય ટાળે છે તુલસીદાસજી મહારાજે આ ચોપાઈની અંદર એક અનુરોધ કર્યો છે સંકટ કાપશે ખરા પણ એક અનુરોધ છે કયો મન કર્મ વચન ધ્યાન જોડાવે સંકટ કાપે ખરા પણ શરત કઈ છે મન કર્મ ને વચન થી ધ્યાન કરે તો મન કર્મ ને વચન થી એનું સ્મરણ કરે તો હા મન કર્મ વચન થી કરવું પડે સ્મરણ આપણે તો મન કર્મ વચન ઠેકાણે હોય તો કરીએ ને મન ઠેકાણે ન હોય કર્મના ઠેકાણા ન હોય અને વચનમાં તો આપણને કોઈ પહોંચે જ નહીં હા શાસ્ત્રની અંદર એવું લખેલું છે જેની વેખરી વાળી છે ને એની ઉપર કોઈ ભગવાનની કૃપા ઉતરતી જ નથી સાહેબ હા વેખરી વાણી એટલે સમજો ને વેખરી વાણી એટલે શુદ્ધ ગુજરાતી ભાષામાં જેને બોલવાનું ભાન નથી એને વેખરી વાણી કહેવાય તો જેની વેખરી વાણી છે એની ઉપર કોઈ ભગવાનની કૃપા ઉતરતી નથી એ ગમે એવા પાઠ કરે ગમે એવું ભજન કરે ગમે એવી ભક્તિ કરે પણ એની ઉપર કોઈ ભગવાનની કૃપા ઉતરે જ નહીં કારણ કે એની વાણી જ વેખરી છે હા અને જેની વેખરી વાણી હોય ને એની જીભે તમે સિગારેટ વડાવો તો હળગી જાય હા એને પછી લાઇટરની જરૂર ન પડે અને તમે સિગારેટ વડાવો તો હળગી જાય સિગરેટ હળગી જાય એની જીભે વેખરી વાણી વાળા વ્યક્તિ ઉપર ક્યારે ભગવાનની કૃપા ઉતરતી નથી એ જપ કરે તપ કરે કે સ્મરણ કરે કોઈ દિવસ ક્યારે પણ ભગવાન એની ઉપર રાજી થતું નથી એની વેખરી વાણી છે બોલવાનું ભાન નથી પણ હા એક શરત છે સાહેબ કે જ્યાં પ્રેમ હોય છે ને ત્યાં પ્રેમને ક્યારે નેમ હોતું નથી જ્યાં પ્રેમ હોય ત્યાં ટૂંકાળ હોય છે ત્યાં તું હોય છે આ ઘણી વખત તમે જુઓ શાસ્ત્રોની અંદર ભગવાનને તું શબ્દથી સંબોધે છે શાસ્ત્રોની અંદર ભગવાનને ભક્તો તું કહીને બોલાવે છે ત્યારે એનો પ્રેમ પ્રગટ થાય છે એને વેખરી વાણી ન કહેવાય તમારી નીચે નાનું દાદા નહીં બધા દોહા કઈ બોલાવે છે બધા દોહા છે દોહા છે દોહા 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 એના ઉપર પ્રેમ છે ક્યાં છે
બીજે કામ નો કરવું પડે છે. હા, જે કે બે ઘડી બે કલાક કે ટાઈમ પાસ થયો કે બધા કે કનુભાઈ ના બધા વિષ્ણુભાઈ દોડાય દોડાય કે મારી નાખે છે. મન કર્મ અને વચન થી જ્યારે તમે ભગવાન ને પોકારો છો ને ત્યારે ભગવાન તમારી રક્ષા કરવા માટે તત્પર છે, તૈયાર છે, તૈયાર છે. હનુમાનજી મહારાજ માટે તુલસીદાસજી મહારાજે એક અનુરોધ કર્યો અને સાથે સાથે એક શરત મૂકી દીધી કે હનુમાનની કૃપા ઉતરશે પણ મન કર્મ અને વચન થી જો હનુમાન ચાલીસા ગાશે તો બાકી નહીં. ઉધડું રાખ્યું છે એના માટે નહીં, એના માટે નહીં થાય. શરત મૂકી છે. ધ્યાન, નિર્જન જગ્યાએ બેસી ઇન્દ્રિયોનું દમન કરવું, આંખો બંધ કરી દેવી, આ ધ્યાન નથી. આપણે એવું માને નિર્જન જગ્યાએ બેસી આંખો બંધ કરી ઇન્દ્રિયોનું દમન કરવું, આ તો ખાલી તમે શુષ્ક કસરત કરો છો. હા, આ કસરત કરો છો તમે. સવારે તમે જે સવારે ઠાકોરજીને આસન ઉપર પધરાવી પૂજા કરો છો ને, પૂજા નથી કરતા, કસરત કરો છો. પૂજા ત્યારે ક્યારે સફળ થાય, જ્યારે તમે મન કર્મ અને વચનથી ધ્યાન કરો, ભજન કરો, ત્યારે તમારી ભક્તિ સફળ થાય. મન કર્મ વચનથી જોઈએ. જેમ ચિંતામણી જોડે હોય તો ચિંતામણી ચિંતવન કરો એ આપે, પણ ચિંતામણીની એક શરત છે, રોજ સવારે તમારે પંચામૃતથી એનો અભિષેક કરી અને 11 માળા કરવાની. ઓમ ચમ ચિંતામણીએ નમઃ, ઓમ ચમ ચિંતામણીએ નમઃ, આવી 11 માળાઓ કરવાની. અને એ 11 માળામાંથી એકાદી માળામાં પણ જો ધ્યાન તૂટ્યું તો ચિંતામણી કામ કરે નહીં. ભગવાન પણ ચિંતામણી તુલ્ય છે. એકાગ્ર મનથી ધ્યાનથી જો ભગવાનને પોકારો તો ભગવાન આવે, પણ એકાગ્ર મન અને ધ્યાનથી ન પોકારો તો એ સાધકનો ક્રમ તૂટી જાય છે અને ભગવાન એનું સંકટ હરતા નથી. એટલા માટે તુલસીદાસજી મહારાજ કહે, મન કર્મ અને વચનથી આપણે ધ્યાન કરવું છે તો સંકટ હરી જશે. મહા મોટામાં મોટું સંકટ હશે તો પણ હરી જશે. આપણા માટે મોટામાં મોટું સંકટ કયું તો સાહેબ, મેળાની અંદર એક છોકરું પોતાના બાપથી છૂટું પડી જાય ને તો એ છોકરા માટે મોટામાં મોટું સંકટ છે. હા, અને ભાઈ એવું રડશે, એવું રડશે, તમે એને શાંત નહીં કરી શકો. અને સાહેબ, તમે શાંત કરવા માટે છોકરાને ચોકલેટ આપશો કે પછી તમે એને રમકડું આપશો તો બે ઘડી છોકરું શાંત થઈ જશે, પણ જેવી એના બાપની યાદ આવશે ને છોકરું રડવા માંડશે. આપણે પણ આપણા બાપથી છૂટા પડી ગયા છીએ, પરમ પિતા પરમેશ્વરથી આપણે છૂટા પડ્યા છીએ, અને પિતાથી છૂટા પડવું એના જેવું દુનિયામાં કોઈ મોટું સંકટ નથી. આપણે એનાથી છૂટા પડ્યા છીએ. આપણને શાંત રાખવા માટે માયા છે ને ક્યારેક ગાડી આપે છે, ક્યારેક બંગલો આપે છે, ક્યારેક રૂપિયા આપે છે, ક્યારેક હારું હારું ખબર આવે છે, અને આપણે થોડો ટાઈમ શાંત રહી જઈએ છીએ. અને પછી જેવી ભગવાનની યાદ આવે એટલે આપણે પાછા રડીએ છીએ. ભગવાનની યાદ આવે તો રડીએ છીએ, પણ જેને યાદ આવે ને એ જ રડે છે, જેને યાદ આવે ને એ જ કથામાં આવીને બેસે છે. બાકી જેને યાદ નથી આવતી ને એને તો ગમે એમ કેમ તોય નહીં આવે, કારણ કે એને પોતાના બાપની યાદ નથી આવતી. એટલા માટે એના બાપનું ધ્યાન નથી કરતો, એના બાપને યાદ નથી કરતો.
જેને બાપની યાદ આવશે કે રોજ ઇન્ડિયા ફોન ઘૂમેડશે, પપ્પા તમે શું કરો છો, પપ્પા તમે ખાધું, પપ્પા તમે જમે, રોજ ફોન ઘૂમેડશે. અને જેને બાપની યાદ નહીં આવે ને તો બાપ માંડો પડ્યો છે ને તો એની ખબર રાખશે નહીં, લો નહીં રાખે. જેને ભગવાનની યાદ આવે છે એ કથાની અંદર આવીને બેસે છે. આપણે ભગવાન કે છૂટા પડ્યા એના જેવું દુનિયામાં કોઈ મોટું સંકટ નથી સાહેબ, કોઈ મોટું સંકટ નથી. હા, અને સૌંદર્ય સત્તા અને પ્રસિદ્ધિની અંદર આપણે એવા ખોવાઈ ગયા, એવા ખોવાઈ ગયા કે આપણે ભગવાનને ભૂલી ગયા છીએ, ભગવાનને ભૂલી ગયા છીએ. તો ગમે એવું સંકટ હશે ભગવાન અવશ્ય ઓટોમેટિક ટાળશે, એ તુલસીદાસજી મહારાજે વચન આપ્યું છે. આગળની ચોપાઈમાં તુલસીદાસજી મહારાજ લખે છે, સબ પર રામ તપસ્વી સબ પર રામ સબ પર રામ તપસ્વી રાજા, સબ પર એટલે બધાયથી ઉપર તપસ્વી રાજા કોણ છે? શ્રી રામ છે. તિનકે કાજ સકલ તુમ સાજા, એના કાર્યો તમે કર્યા છે. લો, સર્વથી ઉપર તપસ્વી રાજા રામ છે અને એના કામ તમે કર્યા છે. સબ પર જે શબ્દ છે ને એ સંસ્કૃત સાહિત્યમાંથી પ્રગટ થયેલો છે. સબ પર એ પ્રાકૃત સ્વરૂપ છે સર્વથી ઉપરનું. સર્વથી ઉપરનું પ્રાકૃત સ્વરૂપ સબ પર છે. આના બે અર્થ થાય છે, સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ, અને સર્વે વ્યક્તિ વિચાર વસ્તુ બધા કરતા મોટો એને પણ સબ પર કહેવાય. સર્વથી શ્રેષ્ઠ એ સબ પર છે. સબ પર એટલે સર્વથી ઉપર કોણ? તો કઠોપનિષદ ની અંદર સર્વથી ઉપરનો બહુ જબરજસ્ત અર્થ કર્યો છે. હા, કઠોપનિષદ ની અંદર સર્વથી ઉપર કોણ? તો કઠોપનિષદ એમ કહે છે કે ઇન્દ્રિયભ્ય પરાહી અર્થ, ઇન્દ્રિયોથી ઉપર વિષયો છે. ઇન્દ્રિયોથી મોટું કોણ? વિષયો. સ્વાભાવિક વાત છે કે વિષયો છે એટલે તો ઇન્દ્રિયો કામ કરે છે, બાકી વિષયો જ ન હોય તો ઇન્દ્રિયો શું કામ કરવાની? કાન ઇન્દ્રિય છે પણ સાંભળવું એ વિષય છે. જો સાંભળવાનું જ ન હોય તો કે કામ શું કામનું? એ ખાલી ચશ્મા દોરડી ભરાવા કામ આવે, ભાઈ કશા કામ માં આવે. હા, માનો જો આ ભગવાને કાન ઇન્દ્રિય ન આપ્યું હોત તો શું કરે? ચશ્મા ક્યાં ભરાવત તમે? પેલા ખબર છે દિવાલમાં કાણું ના પાડવું હોય કે વસ્તુ ટીંગાડવી હોય તો શું લગાડવાનું આવે છે? પેલું પુષ્પિન આવે કાં તો પેલું ગ્લુ જેવું કંઈક આવે ને, આમ ચોંટાડી દો ભાઈ એની ઉપર વસ્તુ ટીંગાડો, વાંધો ન. વિચાર કરો તમે કામ ન હોત અને આજુબાજુ એ જે લગાવ્યા હોત તો હા ઇન્દ્રિય ઇન્દ્રિય કાન ઇન્દ્રિય છે પણ શબ્દ એ વિષય છે, સાંભળવું એ વિષય છે. ઇન્દ્રિય કરતા વિષય સર્વ શ્રેષ્ઠ છે. ઇન્દ્રિયમય પરાહી અર્થો અર્થભ્યષ્ટ પરમમ મમ. ઇન્દ્રિયોથી પેલે પાર, વિષયોથી પેલે પાર એનું મન છે. હા, જેટલું વિષયો ગતિ નથી કરતા ને એનાથી ડબલ કલ્પનાઓ, એનાથી ડબલ ગતિ એ મન કરે છે. મનસસ્તુ પરાહ બુદ્ધિ, મનથી પર બુદ્ધિ છે, મનથી મોટી બુદ્ધિ છે સાહેબ. હા, બુદ્ધિ જ ના હોય એનું મન શું કામ કરે? આપણે નથી કહેતા તો મંદ બુદ્ધિ નો છે. હા, આપણે નથી ઘણી વખત કહેતા મંદ બુદ્ધિ નો છે, એની બુદ્ધિ કામ નથી કરતી એટલે મંદ બુદ્ધિ નો. સમષ્ટિ બુદ્ધિ બુદ્ધે આત્મા મહાન પરહ,
બુદ્ધિ કરતા પણ મોટો એનો આત્મા છે મહત પરમ અવક્તવ્યમ આત્માથી પણ મોટો એ પરમાત્મા છે પરમાત્માથી મોટું આ દુનિયામાં કોઈ છે નહીં એટલે તુલસીદાસજી મહારાજ લખે છે સબ પર રામ તપસ્વીરાજ સર્વથી ઉપર ભગવાન છે કેવા છે તુલસીદાસજી મહારાજે રામાયણ ની અંદર એવું લખ્યું છે કે તપસ્વી રાજા આ દુનિયામાં એક જ થયા એ છે રામ તપસ્વી રાજા થયા છે જ્યારે વન ની અંદર જાય છે ત્યારે એનું વર્ણન સુંદરકાંડ ની અંદર કર્યું છે તાપસ દેશ વિશેષ ઉદાસી ચૌદ વર્ષ કૌશલ્યા અને કઈ કઈ સિવાય રામ ને વન ની અંદર મોકલવા માટે કોઈ તૈયાર જ નહોતું સાહેબ અત્યારે તો વનવાસ બહુ સુઘડ થઈ ગયા હા અત્યારે વનવાસ ભોગવવો હોય ને હું એવું માનું છું જો રામ અત્યારે આવ્યો હોત તો 14 વર્ષનો નહીં પણ 50 વર્ષનો વનવાસ ભોગવે અત્યારના વનવાસ બહુ સુઘડ થઈ ગયા વનવાસમાં ગયો હોય ત્યાંથી બેઠો બેઠો ફોન કરે વનવાસમાં ગયો હોય ત્યાંથી બેઠો બેઠો આપણે નહીં ગણ્યો કે યાત્રા કરવા આ યાત્રા એ શું છે વનવાસ જ છે સાહેબ યાત્રા એ વનવાસ છે પણ આપણે યાત્રા જે કોઈ હકાર રહીએ છીએ ત્યાંથી ફોન કરે શું કરો છો હા રામ અત્યારે આવ્યા હોત તો 50 વર્ષનો વનવાસ કરત 50 વર્ષ નાના જેવો વનવાસ ક્યાંથી અને અત્યારે તો એટલા વનવાસ સુઘડ થઈ ગયા સ્વામી અમે 50 જણ આવીએ છીએ અમે 10 જણ આવીએ છીએ અમારી બધી વ્યવસ્થા કરી દેજો એટલે વનવાસમાં જાઓ છો તમે કે વ્યવસ્થા ન હોય વનવાસમાં તો જે મળ્યું એ લઈ લેવાનું હોય આ તો ફોન સીધા મોબાઈલ આવે એટલે સીધો ફોન ઘૂમેડવાનો અમારી વ્યવસ્થા કરી દેજો અમારી વ્યવસ્થા કરી દેજો જ્યારે ફોનની જરૂર હતી ત્યારે ફોન હતા ને જ્યારે નથી જરૂર ત્યારે ફોન છે લો અત્યારે હકીકતમાં જરૂર નથી તો અત્યારે ફોનમાં દબલા દર વખતે નવા દબે રામાયણ કાળમાં ફોનની જરૂર હતી હકીકતમાં પણ જો સાહેબ એ વખતે મોબાઈલ હોત ને તો સીતાજીનું હરણ જ નહોતું હોય આ સીતાજી સીધો ફોન ડાયલ કરે પેલો રાવણ ઉપાડવા આવ્યો તમે જ્યાં હોય ત્યાંથી આવી જાઓ કે તો જ્યારે જરૂર હતી ત્યારે નથી જ્યારે નથી જરૂર ત્યારે છે તપસ્વી એટલા માટે એને કોઈ પણ વ્યક્તિ એને તપ કરવા માટે મોકલવા તૈયાર નથી પણ રામ સ્વયં ગયા છે તપ કરવા માટે કોઈએ કઈ કઈ વનવાસ આપ્યો અને રામે સ્વીકાર્યો ના એવું નથી બાકી રામ સ્વયં સમર્થતા જાણ્યું હોત તો રામે વિરોધ કર્યો હોત એટલું નહીં મહારાજા દશરથે પણ કીધું કે રામ એક કામ કરતું મને જેલમાં પૂરી દે અથવા તો મારી સામે બળવો પોકાર આખી અયોધ્યા તારા પક્ષમાં થઈ જશે મને જેલમાં પૂરી તું અયોધ્યાનો રાજા થઈ જા તારે વનમાં જવાની જરૂર નથી આવું મહારાજા દશરથ બોલ્યા છે રામાયણની અંદર પણ તોય રામે ના પાડી નહીં મારે વનમાં જવું છે કેમ મારે તપ કરવું છે મારે ત્યાં જઈ અને મારે સાધના કરવી છે શરીરથી અમે તપ કર્યું અને મનથી તપ કર્યું છે બીજાને ક્ષમા કરવું એના જેવું આ દુનિયામાં કોઈ મોટું તપ નથી સાહેબ ક્ષમા કરવી એ બીજું કોઈ
મોટું દુનિયામાં તપ નથી. ભગવાન રામચંદ્રજી સીતાજીના ધોબીના કહેવાથી સીતાજીનો ત્યાગ કર્યો નથી, એટલું યાદ રાખજો. બાકી એ ધોબીની વાત માને તો એ રામ ન હોય, પણ ધોબીના કહેવાથી એને સીતાનો ત્યાગ નથી કર્યો. પણ પોતાના તપની પરીક્ષા, પોતાના સાધનાની પરીક્ષા, અને સીતા વગર રામ કેટલો સમય રહી શકે છે એની પરીક્ષા છે. પોતાના પ્રિય પાત્ર નો ત્યાગ કર્યો છે. બાકી અમને એ વખતે તુલસી વાલ્મીકી જે રામાયણ ની અંદર એવું લખ્યું છે કે સુણ રાજન યથા પોરા કથયંતી શુભાશુભમ, કે અયોધ્યા ની અંદર એવી વાતો થાય છે કે સીતાજી તો રાવણ ના ઘેર રહીને આવ્યા અને ભદ્ર નામનો દૂત આવીને આવી વાત રામને કરે છે. ધોબી નું નામ ક્યાંય લખ્યું નથી વાલ્મીકી રામાયણ ની અંદર. ચોરે પાદરે બધી જગ્યાએ વાતો થાય છે. એ વખતે રામે ત્રણે ભાઈઓને બોલાવ્યા, ભરત શત્રુઘ્ન અને લક્ષ્મણને વાત કરી કે રામ અને સીતાની અંદર, રામ અને સીતાના જે સંબંધ છે એના માટે બધી શંકાઓ અને પ્રશ્નો ઊભા થયા છે, માટે મારે સીતાનો ત્યાગ કરવો પડશે, બાકી મને સીતામાં કોઈ શંકા નથી. નગરજનોના સમાધાન માટે મારે ત્યાગ કરવો છે અને સીતાજીનો ત્યાગ કર્યો છે નગરજનોના સમાધાન માટે. બાકી ધાર્યું હોય તો રામ જેને જેને સીતા ઉપર શંકા કરી લે એ પ્રત્યેક વ્યક્તિઓને દંડ આપત, એ પ્રત્યેક વ્યક્તિઓને જેલમાં પૂરત. પણ રામ એક તપસ્વી છે, એમને કોઈ પણ પગલું ભર્યું નહીં. એમને એ વખતે એ વસ્તુ સાબિત કરી છે કે એક રાજા કેવો હોવો જોઈએ, તો રાજાની અંદર ક્ષમારૂપી તપ હોવું જોઈએ અને સેવકનો નોકર હોવો જોઈએ. આનાથી મોટો દુનિયામાં કોઈ તપસ્વી નથી સાહેબ, કોઈ મોટો તપસ્વી નથી. એટલે માત્ર રાજા થવું સરળ છે, પણ તપસ્વી રાજા થવું એ બહુ કઠણ છે. એટલે તુલસીદાસજી મહારાજ અહીંયા રામાયણની અંદર, આ હનુમાન ચાલીસાની અંદર રામ માટે તપસ્વી રાજા શબ્દ વાપરે છે. હા, જો બીજા કોઈ અવતારો માટે તપસ્વી રાજા શબ્દ નથી વપરાયો. કૃષ્ણ માટે લીલા પુરુષોત્તમ રાજા શબ્દ વપરાયો છે, રામ માટે મર્યાદા પુરુષોત્તમ તપસ્વી રાજા શબ્દ વપરાયો છે. બાકી કૃષ્ણને જ્યારે 16108 રાણીઓ કરી ત્યારે કૃષ્ણે જાહેરમાં કહી દીધું હતું, રામ વખતે તો તમે આવ્યા મર્યાદાનો અવતાર હતો, સીતા ઉપર શંકા કરી ત્યાગ કર્યો, આવો બચાવ આ વખતે ખબર પાડી દઉં કે કોઈની તાકાત હોય તો શંકા કરી જુઓ કે એ વખતે સીતાનો ત્યાગ કર્યો, આ વખતે તારો ત્યાગ કરી દઉં. પણ સીતાનો ત્યાગ થાય નહીં. તપસ્વી રાજાનું બિરુદ એટલે લાગ્યું છે કે જેને પોતાને ક્ષમારૂપી તપને એને પોતે મનની અંદર ઉતાર્યું છે. અને એટલે તો એકવાર વૃંદાવનની અંદર બધા મહાત્માઓ ભેગા થયા અને રામાનંદી અને કૃષ્ણના ઉપાસકો વચ્ચે ઝઘડો થઈ ગયો. કોણ મોટો? રામાનંદી કે રામ મોટો, કૃષ્ણના ઉપાસક વાળા કે કૃષ્ણ મોટો, બંને બરોબરના બાજ્યા. એક જણે આવી અને સમાધાન કર્યું, જુઓ કોઈ નાનો નથી અને કોઈ મોટો પણ નથી, પણ શંકાનું સમાધાન કરી દઉં, હું રામને એટલા માટે મોટા માનું છું કારણ કે કૃષ્ણ ખાલી રાજા છે અને રામ છે ને તપસ્વી રાજા છે, એટલે મોટા છે. બાકી કૃષ્ણ ને રામ બંને સરખા છે. તો તુલસીદાસજી મહારાજ અહીંયા તપસ્વી રામ શબ્દ જે વાપરે છે એ બહુ અવલોકિક છે. તપસ તપપણું પણ છે એમની અંદર, તપ પણ છે અને રાજાપણું પણ છે, એટલે એમને સર્વથી શ્રેષ્ઠ કીધા છે. તુલસીદાસજી મહારાજે તપસ્વી રાજા શબ્દ વાપરી રામનો વિશેષ મહિમા ગાયો છે. બાકીની કથાઓ આવતીકાલે. અત્યારે હરિનામ સંકીર્તન કરી કથાને વિરામ આપીશું. કાલે સોમવાર છે, 6 વાગે આપણે કથાનો પ્રારંભ કરી દેવાનો અને 8 વાગે કથા પૂરી કરી દેવાની. અને બધા ખાસ કાળી ચૌદશને ધ્યાનમાં રાખજો, કારણ કાળી ચૌદશને ધ્યાનમાં રાખીને આપણે આ સુંદર આયોજન કર્યું છે. હા,
બાકી આવો કથાને આપણે વિરામ આપીએ. શ્રીપતિમ Swami Narayan, Swami Narayan.